યસ, પાછું આવવાનો તો વિચાર જ નથી. નંબર એક. નંબર બે, કે આ છેલ્લા 2-3 વર્ષથી જે લોકો ગયા છે ને, હવે જે જવા આવવા માગે છે, શું એમના માટે ખતરાની ઘંટી છે કે ભાઈ એ લોકો લાખો રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરે છે તો ત્યાં આપણે ગુજરાતમાં જ ઇન્વેસ્ટ કરે, મતલબ કે કોઈ સારી યુનિવર્સિટીમાં દેશમાં ભણે તો ત્યાં સારું એવું પ્રોફિટ મળી શકે છે, સારું એવું પરફોર્મન્સ મળી શકે, એવું છે? યસ જનક, જો સૌથી પહેલા તમારા પહેલા સવાલનો જવાબ આપું તો પાછા આવવાની બિલકુલ ગણતરી નથી, કારણ કે એક વખત આવી ગયા પછી લડવાનું છે અને આપણે જીવનમાં આગળ વધવાનું છે. એના માટે ફાઇટ તો કરવી પડશે. ઇન્ડિયામાં હોત તો પણ કરવી પડતી, અહીંયા છીએ અહીંયા પણ કરવી પડશે. બીજી વસ્તુ, હવે જે લોકો આવે છે એમના માટેની જો હું વાત કરું તો, જેમ તરલભાઈએ કીધું એમ કે યસ ઓફકોર્સ ટોરોન્ટોમાં બહુ સારી સારી યુનિવર્સિટીઝ અને કોલેજીસ છે, બટ ટોરોન્ટો થી થોડાક જ ડિસ્ટન્સ ઉપર બેરી ગણી લો, કિચનર, વોટરલુ ગણી લો, ઓટવા ગણી લો, કે પછી વિન્ડસર ગણી લો કે જે યુએસ બોર્ડર ઉપર છે, આ બધી જગ્યાએ પણ સારી યુનિવર્સિટીઝ છે કે જેનું પણ નામ ખૂબ જ મોટું છે. તો હવે જે પણ લોકો નવા આવવા માંગે છે, સ્ટુડન્ટ્સ હોય, એમણે સૌથી પહેલા તો પોતાની રીતે એક રિસર્ચ કરવું પડે અથવા કરવું જોઈએ કે મારે આ યુનિવર્સિટીમાં જવું જોઈએ, અહીંયા લોકો ઓછા છે તો અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ વધારે હશે, ના કે ખાલી અને ખાલી જે એજન્ટ્સ જે તમને એક લિસ્ટ આપી દે કે ભાઈ આટલી કોલેજીસ કે યુનિવર્સિટીઝ છે એમાંથી સિલેક્ટ કરી લો, એવું કરશો તો કદી જ તમે પોતાનું ડિસિઝન નહીં લઈ શકો. પોતાની રીતે રિસર્ચ કરવું પડશે કે મારે ક્યાં જવું છે અને ત્યાં તમારે જવાનું કે જ્યાં પોપ્યુલેશન ઓછી હોય, જ્યાં ગ્રોથ થવાના ચાન્સીસ વધારે હોય. ટોરોન્ટો ઓલરેડી ગ્રોથ થઈ ગયેલું સિટી છે, ત્યાં ઓલરેડી કેટલાય આઈટી ના પ્રોફેશનલ્સ જઈને બેઠા છે જેમની પાસે જોબ નથી. એવામાં તમે બીજા એક જશો તો એનાથી કંઈ જ નથી થવાનું. એવું નથી થવાનું કે તમે જશો તમારી જ રાહ જોઈને બેઠા હતા, તમે આવી ગયા તમને જોબ મળી ગઈ, એવું નથી થવાનું, કારણ કે તમારાથી પણ વધારે તુરમખા લોકો ત્યાં બેઠા હશે. ઓકે, એટલે સૌથી પહેલા પોતાની રીતે રિસર્ચ કરવાની જરૂર છે. અને હું એક મારા તરફથી સાચી એડવાઇસ આપીશ કે જો ઇન્ડિયામાં તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ તમે મહિને 80,000 લાખ રૂપિયા તમે કમાઈ શકતા હો, ઓકે, તો હું આજના સિનારીઓ પ્રમાણે એવું નહીં કહું કે કેનેડા આવી જાઓ. જો ઇન્ડિયામાં તમે 80,000 કે 1 લાખ રૂપિયા મહિને કમાઈ શકો છો તો ઇન્ડિયામાં રહો, ફેમિલીની જોડે તો રહી શકશો એટલીસ્ટ, અને એવો તો ડર નથી કે ભાઈ ગમે ત્યારે રેન્ટ આપવાના રૂપિયા નહીં હોય તો ઘર ખાલી કરવું પડશે, કે પછી ઘર લેવા માટે રૂપિયા નહીં હોય તો આખી જિંદગી રેન્ટ ઉપર રહેવું પડશે. ઘરના ઘરમાં રહેશો, ફેમિલી સાથે રહેશો, જો મહિને 80,000 થી 1 લાખ રૂપિયા કમાતા હો અને લાઈફ ત્યાં અફોર્ડ કરી શકતા હોવ તો. પણ જો તમારે કેનેડા આવવું જ છે તેમ છતાં, તો એ પ્રેપરેશન સાથે આવવું પડશે કે અહીંયા આવીને મારે મહેનત કરવાની છે, મારા માટે થાળી સજાઈને કોઈએ નથી રાખી જેમાં શાક, રોટલી, એક એક ફરસાણ અને એક સ્વીટ ડીશ ને બધું જ હશે. ઓકે, તમારા માટે કોઈએ થાળી સજાઈને નથી રાખેલી, તમારે અહીંયા મહેનત કરવી પડશે, બહુ જ કરવી પડશે, સર્વાઈવલ જોબ્સ પણ કરવી પડશે, અને એના પછી તમે 2-3 વર્ષ થશે તમને તમારી જે ડિઝાયર્ડ પોઝિશન છે ત્યાં પહોંચતા. કારણ કે તમે અમદાવાદ થી તમે મુંબઈ પણ મૂવ થશો ને તો એવું નથી કે બીજા દિવસે તમે મુંબઈમાં સેટ થઈ જશો. આ તો આખો દેશ તમે બદલી રહ્યા છો, તો એ તો સમય લાગશે.